નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1 વિષય ગણિત એમાં પ્રકરણ 5 10-20 સુધીની સંખ્યા એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર ને? આગળના પ્રકરણમાં આપણે 1-9 સુધીની સંખ્યા સુધી અભ્યાસ કરી લીધો છે, તો આ પ્રકરણમાં આપણે 9 પછી શું આવશે? 10-10 થી લઈને 20 બગડે મીંડે 20 સુધીની સંખ્યા જોવાની છે. ચલો તો અહીંયા આગળ જુઓ, 10 લાકડી આપી છે. કેટલી છે? 10 લાકડી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ કેવી છે? છૂટી છૂટી છે. કેવી છે? છૂટી છૂટી, બરાબર ને? તો આ 10 ભેગી થઈ જાય અને 1 પારી બનાવી દીધી, એટલે આ શું થઈ ગયું? 10નું જૂથ. આ શું થઈ ગયું? 10નું જૂથ એટલે કહેવાય દશક. 10નું જૂથ એટલે દશક, બરાબર ને? એવી જ રીતે જુઓ અહીંયા આગળ કેટલા બોર છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10-એ 10ને આપણે ભેગા બાંધી દીધા, બરાબર ને? તો બની ગયું 10નું જૂથ. એકડે મીંડે 10, 10નું જૂથ બની ગયું. હવે અહીંયા જુઓ દિવાસળી કેટલી છે? એ પણ 10 જ છે. ચલો ગણો મારી સાથે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર ને? 10 દિવાસળીની 1 ભારી બનાવી દીધી એટલે થઈ ગયું 10નું જૂથ. એવી જ રીતે અહીંયા આગળ કેળા પણ 10 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 કેળા ભેગા થઈ ગયા એટલે થઈ ગયું 10નું જૂથ, બરાબર ને? આ છે બધા જૂથ, આ છે બધા છૂટા, બરાબર ને? 10નું જૂથ એટલે દશક. 10નું જૂથ એટલે દશક. બધું 10ને ભેગા કરીએ એટલે જૂથ બની ગયું કહેવાય. આ છૂટી છૂટી જે વસ્તુ છે એને ભેગી કરી દીધી એટલે જૂથ બની ગયું કહેવાય. તમે 10 છોકરાઓ અલગ અલગ જગ્યાએ ઊભા હોવ અને 10-એ 10ને એક જગ્યાએ ભેગા કરી દઈએ, એટલે કે 10-એ 10ને એક જ લાઇનમાં ઊભા રાખી દઈએ, તો બની જાય 10નું જૂથ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આપણે આગળ જોઈએ. હવે જુઓ અહીંયા આગળ તમને 10નું જૂથ બનાવવાનું છે, બરાબર ને? તો આપણે પહેલાં 10નું જૂથ, જૂથ તો આપણે આગળ શીખી ગયા કે અહીંયા આગળ આટલા બધા બીટ આપેલા છે, તો એમાંથી આપણે કેટલા ગણવાના છે? 10. કેટલા ગણવાના છે? 10. અને 10 જ્યાં થાય ત્યાં આપણે અહીંયા આગળ પેન્સિલથી એટલી સંખ્યાને 10ના જૂથમાં ભેગી કરી દેવાની, બરાબર ને? તો અહીંયા આગળ જુઓ, ઉદાહરણ તમને આપેલું જ છે. કેટલા છે મારી સાથે ગણજો હો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે બની ગયું 10નું જૂથ. અહીંયા આપ્યા છે કેટલા? 14. કેટલા આપ્યા છે? 14. પરંતુ આપણને અહીંયા સૂચના છે કે 10નું જૂથ બનાવો, તો આપણે 10 ભેગા કરી 10 ગણી અને 10-એ 10 આપણા ચોરસમાં આવી જાય એવી રીતે એનું જૂથ બનાવવાનું છે. આગળ વિદ્યાર્થી મિત્રો પેન્સિલ સાથે જ રાખજો, જેથી કરીને આપણે અહીંયા આગળ જૂથ બનાવતા જઈશું, બરાબર ને? ચલો કેટલી ગુલફી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર ને? તો આપણે અહીંયા આગળ આ રીતે 10 ભેગા કરી અને 1 જૂથમાં લઈ લઈએ, બરાબર? આ બની ગયું 10નું જૂથ. બીજી 2 છે પણ આપણે અહીંયા 10નું જૂથ બનાવવાનું કીધું છે સૂચનામાં, બરાબર ને? એટલે 10 ભેગા થાય એટલે 1 જૂથ ભેગું કરી દેવાનું. ચલો અહીંયા કેટલી બરણી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. પરંતુ આપણે 10નું જૂથ બનાવવાનું છે એટલે 10 આવે એ રીતે આપણે ગણી લેવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો પહેલાં આપણે અહીંયાથી લીટો કરી દેવાનો, પછી આવી રીતે 10-એ 10 બરણી એક જ ચોરસમાં આવી જાય એ રીતે એનું જૂથ ભેગું કરી દેવાનું, બરાબર ને? ચલો અહીંયા આગળ કેટલા પાંદડા છે?
एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर अने सोल। परंतु आपणे दसनुं जूथ बनावानुं छे तो पहेला आपणे दस आवे ए रीते गणी लेवाना। एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस। तो आ बनी गयुं आपणुं दसनुं જૂથ। આ શું બની ગયું આપણું દસનું જૂથ? ચલો ચોકલેટ, કેટલી બધી ચોકલેટ આપી છે પરંતુ આપણે આ ખાલી દસનું જૂથ બનાવવાનું છે, બરાબર ને? એટલે આપણે દસ પહેલાં ગણી લઈશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો આપણું જૂથ અહીંયા આગળ દસનું બની ગયું। તમે બધા પણ મારી સાથે તમારી ચોપડીમાં બનાવતા રહેજો જૂથ, બરાબર ને? સરસ, ચલો હવે આગળ દસ થી વીસ ની ગણતરી, દસ થી વીસ ની ગણતરી કરતા શીખીએ, બરાબર ને? તો અહીંયા આગળ સૂચના છે ખાલી જગ્યા પૂરો। તો આપણને અહીંયા આગળ કેટલી દિવાસળી આપી છે ગણજો મારી સાથે બધા હો। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, કેટલી આપી છે? નવ। તો અહીંયા છે નવ લખેલા, વત્તા છૂટી કેટલી છે બીજી? એક, તો વત્તા એક, નવ વત્તા એક બરાબર કેટલી બની ગઈ? નવ પછી દસ આવે, નવ ને એક દસ, તો આ નવમાં એક ઉમેરી એટલે દસ બની ગઈ। તો દસે દસને ભેગી બાંધી દીધી એટલે બની ગયું દસનું જૂથ। શું બની ગયું? દસનું જૂથ આપણે આગળ શીખ્યા ને? હા ચલો હવે જુઓ, અહીંયા આગળ દસનું જૂથ છે અને એમાં એક ઉમેરી છે બીજી, કેટલી ઉમેરી? એક, તો દસ વત્તા એક બરાબર બે એકડા અગિયાર। આ ખાનામાં આપણે ખાલી હશે તો ત્યાં તમારે લખી દેવાનું બે એકડા અગિયાર, એટલે કે આ દસનું એક જૂથ અને એક વધારાની, બરાબર ને? એટલે દસને એક થાય અગિયાર। આપણે બોલીએ છીએ ને દસ ને એક અગિયાર, દસ ને બે બાર, એટલે દસમાં એક ઉમેરીએ એટલે થાય અગિયાર, બરાબર ને? ચલો હવે અહીંયા આગળ દસ છે, કેટલા છે? દસ, દસ દસ દિવાસળીનું જૂથ છે વત્તા બીજી કેટલી છે? બે, કેટલી છે? બે, તો દસ વત્તા બે બરાબર કેટલી થાય? બાર, કેટલી થાય? બાર, તો દસનું જૂથ અને બે છૂટી। હવે આગળ અહીંયા આગળ દસકનું જૂથ છે, બરાબર ને? તો દસ વત્તા ત્રણ બીજી છે એટલે દસ વત્તા ત્રણ બરાબર આપણે અહીંયા કેટલા લખવાના ખાલી ખાનામાં? તેર, કેટલા લખીશું આપણે? એકડ તગડ તેર, આ દસ અને ત્રણ છૂટી। હવે જુઓ અહીંયા આગળ દસ આપેલા છે, દસક આપેલા છે વત્તા ચાર આપ્યા છે, તો આપણે અહીંયા કેટલી મીણબત્તી દોરવાની રહેશે? સોરી મીણબત્તી નહીં, દિવાસળી કેટલી દોરવાની રહેશે? ચાર, કેટલી દોરવાની રહેશે? ચાર, તો આપણે ખાલી જગ્યામાં શું કરીશું? ચાર આવી રીતે દિવાસળી દોરી દઈશું। દસ વત્તા ચાર બરાબર કેટલા થાય? દસ ને ચાર ચૌદ, કેટલા થાય? ચૌદ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ ખાલી જગ્યા પૂરો। હવે જુઓ અહીંયા દસની એક બાંધીને ભેગું જૂથ બનાવી દીધું છે દિવાસળીનું, તો દસ વત્તા છૂટી કેટલી છે બીજી? ગણો મારી સાથે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો દસ વત્તા પાંચ બરાબર પંદર। દસ વત્તા પાંચ કેટલા થાય? પંદર, કેવી રીતે? તો દસ પછી અગિયાર બાર તેર ચૌદ અને પંદર, તો થઈ ગયા દસ ને પાંચ પંદર। ચલો આગળ જુઓ, અહીંયા આગળ દસની જૂથ બનાવીને દિવાસળી બાંધી દીધી છે, તો દસ વત્તા છૂટી કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ, બરાબર ને? તો દસ વત્તા છ બરાબર દસ, પછી અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ, તો કુલ કેટલી થઈ દસ ને છ?
સોળ. તો આપણે અહીંયા ગોળમાં લખીશું એકડ છગડ સોળ. આગળ અહીંયા આગળ દસનું આપણને જૂથ બનાવીને દિવાસળીનું આપી દીધું છે, તો દસ વત્તા અહીંયા ખાલી છે. તો આપણે અહીંયા આગળ સોળ પછી શું આવે? સત્તર. તો આપણે કેટલી દિવાસળી બનાવીશું? બીજી સાત. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. દસ વત્તા સાત, તો દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર. દસની સાત કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? સત્તર. બરાબર. ચલો આગળ અહીંયા આગળ દસનું જૂથ બનાવીને આપી દીધું છે આપણને દિવાસળીનું. વત્તા છૂટી કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો દસ વત્તા આઠ, તો દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર. કેટલી છે? અઢાર. દસ દસમાં આઠ બીજી છૂટી મૂકીએ તો બની જાય અઢાર. એકડ આઠડ અઢાર. તો ગોળમાં તમારે લખી દેવાનું એકડ આઠડ અઢાર. આગળ દસનું જૂથ છે દિવાસળીનું અને છૂટી કેટલી છે? નવ. કેટલી છૂટી છે? નવ. તો આપણે આને ભેગી કરીએ. દસ વત્તા નવ કેટલી થાય? તો દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. કેટલી થાય? એકડ નવડ ઓગણીસ. બરાબર ને. આગળ જુઓ, અહીંયા આગળ દસ છે, દસનું જૂથ છે અને અહીંયા પણ દસનું જૂથ છે. તો દસ વત્તા દસ, દસ વત્તા દસ બરાબર કેટલી થાય? વીસ. કેટલી થાય? વીસ. આ દિવાસળીની ભારી તમે છોડો અને ગણો તો બંને ભેગી કરો એટલે તમારી પાસે વીસ દિવાસળી થાય. બરાબર ને. ચલો આગળ દસનું જૂથ બનાવો અને સંખ્યા લખો. બરાબર ને. તો આપણે જૂથ બનાવવાનું, જૂથ એટલે આપણે શીખી ગયા દસ ભેગી અને સંખ્યા કેટલી છે? દસ. આપણે પહેલાં કુલ ગણવાના, કુલ કેટલા આઈસ્ક્રીમ છે એ અહીંયા લખવાના અને પછી દસનું જૂથ બનાવીએ અને જે છૂટી જે સંખ્યા વધે ને, છૂટ્યું જે ચિત્ર, એને પાછળના ખાનામાં લખવાનું. બરાબર ને. પહેલાં તો તમને હું એકમ અને દશક એની સમજ આપી દઉં. બરાબર ને. જુઓ, હંમેશા આપણે ગણતરી કરીએ એકમ દશક, તમે આગળ જશો એટલે સો આવશે, હજાર આવશે, દસ હજાર આવશે. બરાબર ને. તો તમારે અહીંયા આગળ કોઈ પણ સંખ્યા હોય તો પાછળ બે સંખ્યા હોય તેમાં જે પાછળની સંખ્યા હોય ને એ હંમેશા એકમમાં આવે. શેમાં આવે? એકમમાં. એકમના સ્થાનમાં પાછળની સંખ્યા આવે. ગમે ત્યારે તમે સંખ્યાની ગણતરી કરશો, તમે સો સુધી કરશો, હજાર સુધી કરશો, દસ હજાર સુધી કરશો, લાખ સુધી કરશો, તો પણ છેલ્લી જે સંખ્યા હશે એને એકમ જ કહેવાય. શું કહેવાય? એકમ. પછી જેમ જેમ આગળ જશો એમ દશક, આગળની સંખ્યાને શું કહેવાય? દશક. પછી એની આગળ જાઓ એટલે સો આવે, એની આગળ જાઓ એટલે હજાર આવે, એની આગળ જાઓ એટલે દસ હજાર આવે. બરાબર ને. તો આપણે અહીંયા આગળ એકમમાં પાછળની સંખ્યા એટલે છૂટી જે હોય એ એકમમાં લખવાની અને દશકનું જે જૂથ બનાવ્યું એને આગળ લખવાનું છે. દશકના ખાનામાં આપણે એક જૂથ લખીશું. બરાબર ને. અને જે છૂટા જે છે એને ક્યાં લખવાના? પાછળ. પણ તમે જ્યારે ગણતરી કરશો તો હંમેશા પાછળની સંખ્યાથી જ ગણતરી કરવાની. પાછળ જે છૂટું આવે એ એકમમાં અને દસ ભેગા થાય એટલે એ બની જાય એક દશક. શું બની જાય? દશક. આપણે દસનું જૂથ બનાવ્યું ને એને કહેવાય એક દશક. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો આપણે આ જોઈએ કેટલા કોણ છે. તો દસ. તો દસનું આપણે પહેલાં જૂથ બનાવી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો આ જૂથને આપણે આ રીતે પેન્સિલથી કવર કરી દેવાનું. બરાબર ને. તો આ છે દશક. એ કેટલા દશક? એક દશક. એક છે ને દશક. તો અહીંયા લખીશું દશક છે એક, કારણ કે આપણે આ બન્યું કેટલું જૂથ? એક. તો અહીંયા દશકના ખાનામાં લખીશું એક અને એકમના ખાનામાં કેટલી છૂટી રહી? એક બે ત્રણ. કેટલી છૂટી રહી?
તેર, તો દસ ને ત્રણ તેર, દસમાં ત્રણ ઉમેરો તો શું થાય તેર, તો એક અડતગડ તેર, એક દસક અને ત્રણ એકમ. જો આ રીતે ગણીએ તો ત્રણ એકમ અને એક દસક, બરાબર ને? પછી સંખ્યા આગળ જાય એમ સો હજાર એ રીતે વધશે, પણ આપણે અત્યારે દસક સુધીનો જ અભ્યાસ કરવાનો છે, બરાબર ને? ચલો આગળ, તો અહીંયા આગળ જુઓ કેટલા ફાનસ છે. એક, આપણે પહેલાં દસનું જૂથ બનાવી દઈએ ખરું ને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો અહીંથી આપણે આવી રીતે એક દસનું જૂથ બનાવી દેવાનું પહેલાં, અને અહીંયા લખી નાખવાનું એક દસક. કેટલા દસક છે? એક દસક. હવે આ દસનું જૂથ બની ગયું, પછી બાકી કેટલા રહ્યા? એક બે ત્રણ ચાર અને પાંચ. તો આ પાંચ પાંચ બાકી રહ્યા, એ થશે એકમ. તો દસ ને પાંચ પંદર, દસમાં પાંચ ઉમેરીશું તો થશે પંદર. ચલો કેટલી ડુંગળી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર. તો આપણે અહીંયા આગળ પહેલાં દસનું જૂથ બનાવવાનું છે ને, તો પહેલાં આપણે દસ ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો આપણે પહેલાં અહીંયા આગળ શું કરીશું? જૂથ બનાવી દઈશું. દસ અંદર એક જૂથમાં આવે એ રીતે તમારે ચિત્ર ગણવાના અને ચોરસ કરવાનું. હવે જુઓ દસક એક, કેટલું દસક છે? એક. અને છુટ્ટી કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. છૂટક કેટલી છે? આઠ. તો એ છે એકમ. એ શું છે? એકમ, બરાબર ને? તો દસ ને આઠ થાય અઢાર, બરાબર. ચલો કેટલી ડીશો છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ. તો પહેલાં આપણે શું કરવાનું છે? સૂચના પ્રમાણે દસનું જૂથ બનાવી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો આ બની ગયું આપણું દસનું જૂથ. શું બની ગયું? દસનું જૂથ, બરાબર. તો કેટલું જૂથ બન્યું દસનું? એક. એટલે અહીંયા શું લખીશું આપણે? એક દસક. હવે છુટ્ટી બાકી કેટલી રહી? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. કેટલી બાકી રહી? નવ. તો એકમના ખાનામાં આપણે શું લખીશું? નવ, બરાબર ને? દસમાં નવ ઉમેરીએ એટલે મળે ઓગણીસ. કેટલા મળે? એક જ નવ ઓગણીસ. આગળ દસનું જૂથ બનાવો અને સંખ્યા લખો. આપણે આગળ શીખી ગયા ને, તો અહીંયા આપણે પહેલાં સંખ્યા કેટલી છે એ ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. કેટલું છે? અગિયાર. તો આપણે કેટલું જૂથ બનાવવાનું છે? દસનું. તો પહેલાં આપણે દસ આવે એ રીતે આપણે અહીંયા આગળ પેન્સિલથી જૂથ બનાવી દઈએ. તમારે બધાને પેન્સિલથી બનાવવાનું છે, બરાબર ને? તો આ થઈ ગયું આપણું દસનું જૂથ, બરાબર ને? અને કેટલી છૂટા છે સાપ? એક. તો અહીંયા દસકના ખાનામાં આપણે એક જૂથ બન્યું ને દસનું, તો ખાનામાં દસકના ખાનામાં શું લખીશું? એક દસક. અને બાકી કેટલા રહ્યા? એક. તો એકમના સ્થાનમાં લખીશું એક. શું લખીશું? એક. લખાઈ ગયું દરેક વિદ્યાર્થીને? ચલો કાતર, પહેલાં આપણે દસ ગણી અને જૂથ બનાવી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો આ બની ગયું આપણું દસનું જૂથ, બરાબર ને? દરેક વિદ્યાર્થી મિત્ર જૂથ બનાવવાનું છે, બરાબર. તો અહીંયા દસનું કેટલું જૂથ બન્યું? એક. તો દસક કેટલા કહેવાશે? એક. જ્યારે છૂટા કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ. છૂટા કેટલા છે? છ. તો આ છ છે ક્યાં આવશે? એકમમાં. ક્યાં આવશે? એકમમાં. આગળ
चलो पहला जूथ बनावी लईए, 10 कितलीनू, 1 2 3 4 5 6 7 8 9 10, तो આપણે અહીંયા આગળ આ બની ગયું આપણું 10 નું જૂથ. બની ગયું વિદ્યાર્થી મિત્રો? તમારે પણ બની ગયું હશે, ખરું ને? તો એ જ 10 નું કેટલું જૂથ બન્યું? 1, એક જ બન્યું ને, તો દશકના ખાનામાં આપણે 1 લખીશું. જ્યારે છૂટા કેટલા રહ્યા? 1 2 અને 3, છૂટી કેટલી? 3 રહી, એટલે એને લખીશું આપણે એકમના ખાનામાં, બરાબર ને? આગળ ચલો, કેટલા પાવડા છે? ઘણા બધા, તો આપણે પહેલાં 10 ગણી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર ને? તો આપણે અહીંયા આગળ પહેલાં 10નું જૂથ બનાવી લઈએ. તો અહીંયા આપણું 10નું જૂથ 1 2 3 4 5 6 7 8 9 10 આ બની ગયું 10નું જૂથ. તો દશક કેટલા છે? 1, અને એકમ કેટલા છે? છૂટા કેટલા છે? 1 2 3 4, કેટલા છે? 4. તો 1 દશક અને 4 એકમ, એટલે સંખ્યા બની ગઈ 14. કેટલી બની ગઈ? 14. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? બરાબર ને? ચલો હવે આપણે થોડુંક હોમવર્ક જોઈ લઈએ, બરાબર ને? તમારે ચોપડીનું જ હોમવર્ક મેં આપેલું છે, પરંતુ આપણે ચોપડીમાં અલગ અલગ ચિત્રો બતાવ્યા છે, તો એ ચિત્ર દોરતા તો આપણને ફાવે નહીં, બરાબર ને? એટલે તમને ફાવે એ રીતે મેં અહીંયા આગળ નોટબુકમાં લખ્યું છે, બરાબર ને? તો એનો અભ્યાસ આપણે કરી લઈએ. તમારે પણ આ નોટબુકમાં ઉતારવાનું છે, બરાબર ને? તો વિડીયો ધ્યાનથી જોજો, પછી લખવાનું. અહીંયા આગળ દિવાસળી કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે આગળ ચેપ્ટરમાં શીખી ગયા ને, તો તમારે તમારી નોટબુકમાં સૂચના હેડિંગ આપવાનું, પ્રકરણ 5, 10 થી 20 સુધીની સંખ્યાને આવી રીતે છૂટી છૂટી મીણબત્તી દોરી અને એનું 1 ભેગી કરી સામે અને એનું 10નું જૂથ બનાવવાનું છે. એવી રીતે આ બોરનું પણ 10નું જૂથ બનાવવાનું છે, આ દિવાસળીનું પણ 10નું જૂથ બનાવવાનું છે, ત્રિકોણનું પણ 10નું જૂથ બનાવવાનું છે. શું કરવાનું છે? 10નું જૂથ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે પાઠનું હેડિંગ નવા પાને આપી અને આ રીતે ચિત્ર દોરવાના, તમને ફાવે એવા ચિત્રો છે, બરાબર ને? જો ન ફાવે તો વાલી સાથે દોરાવી દેજો, બરાબર ને? ચલો આગળ 10નું જૂથ બનાવો આપણે આગળ શીખી ગયા ને ચોપડીમાં. અહીંયા મેં ખાલી ચોપડીનું જ બધું છે, ખાલી ચિત્રો જ બદલ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર ને? તો આ બની ગયું આપણું 10નું જૂથ. બરાબર, અને છૂટા કેટલા છે? 1 2 3 અને 4, કેટલા છૂટા છે? 4. તો આપણે નથી ગણવાના, બરાબર ને? આપણે ખાલી 10નું જૂથ બનાવવાનું છે. તો તમારે આ રીતે ચિત્ર દોરવાનું અને ન ફાવે તો ગોળ ગોળ દોરી દેવાનું, બરાબર ને? હવે જુઓ અહીંયા કેટલી દિવાસળી છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા આગળ આપણે 10નું જૂથ બની ગયું, બરાબર? આ રીતે તમારે જૂથ બનાવવાનું છે. આગળ ચલો, 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો અહીંયા આવીને આપણે અટકી જઈશું અને 10 અંદર આવે એ રીતે એનું જૂથ બનાવી લઈશું, બરાબર? 1 વધારાનું છે, એને ગણવાનું નથી. ચલો કેટલા પાંદડા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આપણે 10 આવે એ રીતે ચોરસ
દોરી દેવાનું. આ બની ગયું 10નું જૂથ. કેટલી ચોકલેટ છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા આગળ આપણે લીટો કરીશું અને આ રીતે 10નું જૂથ બને એ રીતે ચોરસ દોરી દઈશું. વધારાની કેટલી છે? 2. એની આપણે અત્યારે ગણતરી કરવાની નથી. આપણે ખાલી 10ના જૂથની સૂચના પૂછી છે એટલે આપણે એ જ કરીશું, બરાબર ને? ખાલી જગ્યા પૂરો, 10 થી 20ની ગણતરી કરો અને ખાલી જગ્યા પૂરો. જુઓ અહીંયા આગળ કેટલી દિવાસળી છે? 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા શું લખવાનું? આપણે 9 જો મેં લખ્યા છે, વત્તા કેટલી છે? 1. તો 9 વત્તા 1, 9 ને 1 કેટલી થાય? 10. કેટલી થાય? 10. તો બની ગયું 10નું જૂથ. દેખાય છે ને જૂથ? ચલો 10 પછી કેટલી છૂટી છે? 1. તો 10 વત્તા 1 બરાબર 10 વત્તા 1, 10 ને 1 11. એવી જ રીતે 10નું જૂથ છે અને છૂટી કેટલી છે? 2. તો 10 વત્તા 2 બરાબર 12. અહીંયા આગળ 10નું જૂથ છે અને છૂટી કેટલી છે? 3. તો 10 વત્તા 3 બરાબર 13. અહીંયા આગળ 10નું એક જૂથ છે અને છૂટી કેટલી છે? 4. તો 10 વત્તા 4 બરાબર 14. કેટલી થશે દિવાસળી? 14. આગળ ખાલી જગ્યા પૂરો. તો 10 છે અને અહીંયા આગળ છૂટા કેટલા છે? 5. તો 10 દોરીશું અને બીજા 5 છૂટા રાખીશું, બરાબર ને? હવે આગળ 10નું જૂથ અને છૂટા 6 છે. તો 10 વત્તા 6 તો બની જાય 16. કેટલા બની જાય? 16. અહીંયા આગળ 10નું જૂથ આપેલું છે અને અહીંયા આગળ ખાલી છે, તો આપણે કેટલા ઉમેરાના? 16 પછી કેટલા આવે? 17. તો 17 દિવાસળી દોરી દઈએ. 2 3 4 5 6 7 કેટલી છે? 7, બરાબર ને? તો 10 વત્તા 7 બરાબર 17. કેટલી છે? 17. હવે 10નું જૂથ છે અને બીજી 8 છે. તો 10 ને 8 18. કેટલા થશે? 18. લખ્યું દરેક વિદ્યાર્થી મિત્રએ? સરસ. ચલો હવે અહીંયા આગળ 10 છે અને બીજી 9 છૂટી છે. તો 10નું જૂથ વત્તા 9 બરાબર 19. તો 10નું જૂથ દોરવાનું અને અહીંયા આગળ 9 છૂટા છે, બરાબર ને? એટલે 10 વત્તા 9 બરાબર બની જાય 19. ચલો અહીંયા આગળ 10 છે અને અહીંયા પણ 10 છે. તો 10 વત્તા 10 શું બની જાય? 20. 10 ને 10 20. ચલો 10નું જૂથ આગળ સૂચના. 10નું જૂથ બનાવો અને સંખ્યા ચલાવો. આપણે અહીંયા આગળ 10 અંક. તો 10માં કેટલા 10 અંક કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર ને? તો અહીંયા આગળ આપણે 10 પૂરા થાય છે. હવે બચ્યા કેટલા? 1 2 ને 3. કેટલા બચ્યા? 3. તો અહીંયા આગળ 10 છે એને 1 દશક કહેવાય અને છૂટા કેટલા છે પાછળ? 3. પાછળની સંખ્યા હંમેશા એકમમાં ગણાય, બરાબર ને? તો 1 દશક અને 3 એકમ. પડી સમજાય વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે અહીંયા જુઓ કેટલા દશક છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા છે દશક? 1. હવે એકમ કેટલા છે? 1 2 1 2 3 4 અને 5. કેટલા છે? 5. તો 10 વત્તા 5 કેટલા બને? 15. કેટલા બને? 15. ચલો આગળ કેટલી લખોટી છે? 1 2 3 4 5 6 7 8 9 10 10, બરાબર ને? તો 1 દશક અને છૂટી કેટલી છે? 1 2 3 4 5 6 7 અને 8. કેટલી છે? 8.
તો એક દશક અને આઠ એકમ, તો એકમના એકમનું સ્થાન હંમેશા પાછળ હોય, દશકનું સ્થાન હંમેશા આગળ હોય, તો બની ગયા ને 10 ને 1 18. ચલો કેટલા ગોળ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. કેટલા છે? 19. તો 10 અંક 1 છે અને 9 એકમ કહેવાય, એટલે 1 ની વિગત થાય એટલે થાય 19. કેટલા થાય? 1 દશક વત્તા એમાં 9 ઉમેરીએ એટલે થઈ જાય 19. બરાબર ને? ચલો આગળ 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. 1 2 3 4 5 6 7 8 9. અને 10. તો 1 દશક અને અહીંયા આગળ એકમમાં કેટલા છે? 1 જ. તો આપણે લખીશું અહીંયા 2 એકડા 11. 10 ને 1 કેટલા થાય? 11. ચલો કેટલી કાતર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો દશકનું આપણે પહેલાં જૂથ બનાવી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા આગળ આપણે લખીશું 1 દશક અને એકમ. 1 2 3 4 5 6. એકમ કેટલા છે? 6. તો 10 ને 6 16. કેટલા થાય? 10 ને 6 16. ચલો આગળ કેટલી કુલ્ફી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. કેટલી છે? 11. અને 12 અને 13. તો અહીંયા 1 દશક અને 1 એકમ 3. તો અહીંયા થશે 13. કેટલા થશે? 13. લખી નાખ્યું દરેક વિદ્યાર્થી મિત્રએ. આગળ કેટલી ચોકલેટ છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા દશકના ખાનામાં આપણે 1 દશક લખીશું. બરાબર ને? અને એકમ કેટલા છે? 1 2 3 4. કેટલા છે? 4. તો એકમના ખાનામાં શું લખીશું? 4. તો 10 ને 4 14. 10 ને 4 14. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમારી ચોપડીમાંથી જ અહીંયા આગળ ચોપડામાં લખ્યું છે, તો આ રીતે તમારે તમારી નોટબુકમાં ઉતારવાનું છે. બરાબર? નવા પાના ઉપર પ્રકરણ 5, 10 થી 20 સુધીની સંખ્યા આ રીતે લખી અને તમારે આવા ચિત્રો દોરી અને અહીંયા 10નું જૂથ બનાવવાનું, અહીંયા આગળ પણ 10નું જૂથ બનાવવાનું છે, પછી 1 થી 20ની ગણતરી. બરાબર ને? તો તમારે આ બધું જ કરવાનું તમારી ગણિતની નોટમાં. બરાબર ને? તો આ રીતે સૂચના આપી, ખાલી જગ્યા પૂરો અને પછી 9 અને 1 10. તો આ બની ગયું દશકનું. બરાબર ને? એવી રીતે હવે આ શું થશે? 10 અંક 1 અને છૂટી 1, એટલે 10 ને 1 11. આવી રીતે તમારે લખવાનું છે. બરાબર ને? અહીંયા આગળ છે 10નું જૂથ અને 2 છૂટા, તો 10 વત્તા 2 બરાબર 12. આવી રીતે તમારે 1 થી 20 સુધી 10ની 1 જૂથ અને છૂટા જે આવતા હોય ક્રમમાં 1 2 3 એવી છૂટી દીવા સળી રાખવાની છે. અને તમારે આવી રીતે 1 થી 10 થી 20 સુધીની સંખ્યાનું જૂથ બનાવવાનું છે. જુઓ 15 16 17 18 19. બરાબર ને? આવી રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. 10 ને 10 10 દશક 10 દશક, એટલે 1 દશક અને 1 દશક, એટલે 10 વત્તા 10 બરાબર થઈ જાય 20.
કેટલા બની જાય? 20, બરાબર ને? પડી સમજણ ને? ચલો આગળ, 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. આપણે આગળ શીખી ગયા ને, તો અહીંયા આગળ 10નું જૂથ બનાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આપણું અહીંયા બની ગયું 10નું આ બની ગયું આપણું 10નું જૂથ. તો 1 દશક અને છૂટા કેટલા છે? 1, 2 ને 3. એકમમાં કેટલા લખીશું? 3. એવી જ રીતે આગળ. આપણે પહેલાં 10નું જૂથ, તો 1 દશક છે અને છૂટા કેટલા છે? 1, 2, 3, 4, 5. કેટલા છે? 5. તો 10 એકમ 5 અને 10 એક એટલે 15. 1 એકમ 5 અને 10 એક એટલે બને 15. અહીંયા આગળ પણ 10 1 દશક અને છૂટા કેટલા છે? 8. કેટલા છે? 8. તો અહીંયા આગળ એ દશકના ખાનામાં 1 લખીશું, એકમના ખાનામાં 5 લખીશું અને 8 લખીશું, એટલે 10 ને 8 18. એવી જ રીતે અહીંયા આગળ જુઓ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ બની ગયું આપણું 10નું જૂથ. બની ગયું ને જૂથ? અને હવે છૂટા કેટલા છે એ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 1 દશક અને એકમ કેટલા હતા? 9, બરાબર ને? તો થાય છે 19. કેટલી સંખ્યા થશે? 19, બરાબર ને? 10 ને 9 19. ચલો 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. તો આ છે 10નું જૂથ. તો 1 દશક અને છૂટા કેટલા છે? 1 એકમ, બરાબર ને? તો 1 દશક અને 1 એકમ બને છે 11. અહીંયા આગળ 10 દશક, 1 દશક છે અને 6 એકમ છે એટલે બને છે 1 6 16. અહીંયા આગળ 10દશક છે 1 અને 1 એકમ 3 છે, બરાબર ને? 1 એકમ 3 છે. તો 10 ને 3 13. 10 ને 3 13. કેટલી ચોકલેટ છે? 10. એમાં 10નું જૂથ બનાવીએ એટલે બાકી કેટલી રહે? 1, 2, 3 અને 4. કેટલા રહે? 4. તો 1 દશક અને 4 એકમ, 4 એકમ બરાબર 1 ચોગડ 14. 10 ને 4 14, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જો હું ફરીથી તમને નોટબુકમાં હું બતાવું છું, આ રીતે તમારે તમારી ગણિતની નોટમાં લખવાનું છે. નવા પાના ઉપર પાઠ પ્રકરણ નંબર 5, 10 થી 20 સુધીની સંખ્યા, આ છૂટા છૂટા ચિત્રો દોર્યા છે તમને ફાવે એવા, બરાબર ને? તમારે આ રીતે જૂથમાં દોરવાના, ન ફાવે તો વાલીની મદદ લેવાની. તો આ રીતે જૂથ બનાવ્યા પછી 10નું જૂથ બનાવ્યું. શું બનાવ્યું? 10નું જૂથ, બરાબર. તો અહીંયા તમને વધારે ચિત્રો આપ્યા હશે તો તમારે તમારું 10 ગણી અને એનું પેન્સિલથી ચોરસ 10 આવે રીતે કરી દેવાનું. બીજા ચિત્રમાં પેન્સિલ ના જતી રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે તમારે 10ના જૂથ બનાવવાના છે. 10 ગણી અને 10 અંદર આવી જાય રીતનું ચોરસ બનાવ્યું એટલે એને કહેવાય જૂથ બનાવ્યું. હવે ગણતરી કરતા, બરાબર ને? તો અહીંયા આગળ 9 છે દિવાસળી અને 1 ઉમેરીએ. 9 વત્તા 1 બરાબર 10. અહીંયા આગળ 10 વત્તા 1 બરાબર 11. 10 વત્તા 2 બરાબર 12. 10 વત્તા 3 બરાબર 13. 10 વત્તા 4 બરાબર 14. તો આ રીતે તમારે તમારી ગણિતની નોટબુકમાં ચિત્ર દોરવાના અને સંખ્યા ચોરસમાં લખવાની, બરાબર ને? અહીંયા પણ એવી જ રીતે છે. 10નું જૂથ અને 5 છૂટી એટલે 10 વત્તા 5 બરાબર 15. 10 વત્તા 6 બરાબર 16. 10 વત્તા 3 10 વત્તા 7 બરાબર 17.
દસ વત્તા આઠ બરાબર 18, 10 વત્તા 9 બરાબર 19. તો તમારે તમારી નોટબુકમાં આવી રીતે જોઈને તમારે લખવાનું છે, બરાબર ને? ચલો, 10 અને 10, 10 વત્તા 10, 2 દશક એટલે 20, 2 દશક એટલે 20, બરાબર. ચલો આગળ સૂચના, 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. તો પહેલાં તમારે 10નું એક જૂથ બનાવી દેવાનું અને જે બાકી રહે એ થઈ એકમની સંખ્યા. જે બાકી રહે એ શાની સંખ્યા કહેવાય? એકમની, બરાબર ને? તો અહીંયા આગળ જુઓ, તમને ઉદાહરણમાં આપેલું છે, 13 લખ્યા છે એટલે 10 એકમ અને 3, 10 અને 3 એકમ એટલે 13. અહીંયા આગળ 10નું જૂથ બનાવવાનું છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો દશક 1 અને 5 છૂટી એટલે કે એકમ. એવી રીતે અહીંયા આગળ દશક અને 8 લખોટી છૂટી છે, તો 1 દશક અને 8 એકમ. અહીંયા આગળ જુઓ, દશક, તો આપણે પહેલાં 10નું જૂથ બનાવી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ રીતે 10 આવે એ રીતે જૂથ બનાવી દઈશું, બરાબર ને? એટલે 1 દશક. હવે છૂટા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો એકમના સ્થાનમાં શું લખીશું? 9. દશકના સ્થાનમાં 1, બરાબર ને? તો થઈ ગયા 1, 9, 19. આગળ સૂચના, 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. તો આ રીતે તમારે આપણે જોઈ ગયા ને આગળ 10નું જૂથ બનાવી દેવાનું અને છૂટા કેટલા છે? 1. તો 1 દશક અને 2 1 એકમ, 1 દશક 1 એકમ, 2 એકડા 11. અહીંયા આગળ દશક, તો પહેલાં આપણે જૂથ બનાવી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર ને? તો અહીંયા તમારે પેન્સિલથી 10 ભેગા આવે એ રીતે તમારે જૂથ બનાવી દેવાનું. હવે છૂટી કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. તો ચોરસમાં લખીશું 16, બરાબર ને? તો એક અહીંયા સંખ્યા શું થશે? 1 દશક અને 6 એકમ, 1 દશક અને 6 એકમ. અહીંયા આગળ 1 દશક છે અને 3 એકમ છે, તો 3 એકમને એક પાછળના ખાનામાં લખવાનું, દશકને આગળના ખાનામાં લખવાનું, બરાબર ને? તો 1 દશક અને 3 એકમ. એવી જ રીતે ચોકલેટ છે વિદ્યાર્થી મિત્રો, કેટલી છે? 10. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા આગળ આપણે આ જૂથ બનાવી દીધું, બરાબર. હવે છૂટી કેટલી છે? 4. કેટલી છે? 4. તો દશક 1 અને એકમ 4 એટલે થઈ ગયા 14. કેટલા થઈ ગયા? 14. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં ઉતારવાનું છે. ફરીથી એકવાર જોઈ લો. સૂચના, હેડિંગ આપવાનું પ્રકરણ નંબર 5, 10 થી 20 સુધીની સંખ્યા. આ રીતે જૂથ છૂટા લખવાનું છે, દોરવાના, પછી એને જૂથમાં બતાવવાના, બરાબર ને? પછી અહીંયા 10નું જૂથ બનાવવાનું છે અને 10ની જ સંખ્યા લખવાની છે, બરાબર ને? તો તમારે આ રીતે 10નું જૂથ પેન્સિલથી બનાવી દેવાનું. હવે અહીંયા આગળ 10 થી 20 સુધીની ગણતરી શીખવાની છે. તો અહીંયા 9ને 1 થાય 10 ને 10 ભેગી થાય એટલે બની જાય દશક, 1 દશક. શું બની જાય? 1 દશક. તો અહીંયા દશક છે બરાબર 1 છે એટલે અહીંયા 11, 12, 13, 14, 15, 16, 17, 15, 16, 17, 18, 19, બરાબર ને? આ રીતે તમારે 10 થી 20 સુધી 10નું જૂથ બનાવવાનું અને છૂટા જે હોય જેવા સળીએ દોરી દેવાની અને છેલ્લે 2 10 10ના જૂથ બનાવી દેવાના. એ 10 વત્તા 10 બની ગયા 20.
અહીંયા આગળ પણ 10નું જૂથ અને છૂટી સંખ્યા એટલે એકમ, દશક અને એકમ એ રીતે તમારે લખવાની છે. બરાબર ને? આપણે આગળ સમજી ગયા છીએ. એવી જ રીતે સામે પણ એ રીતે કરવાનું છે. બરાબર ને? આ રીતે તમારે તમારી નોટબુકમાં, ગણિતની નોટબુકમાં આ રીતે ઉતારવાનું છે. તો અહીંયા આપણે 10 થી 20 સુધી પ્રકરણ 5નો ભાગ 1 પૂર્ણ થાય છે. આવજો.